તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ઢાંકની ગારી વિસ્તારમાં નીકળતા વોકળાના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા, જેને કારણે ખેતરોના પાળા અને જમીનો ધોવાઈ હતી. ધોધમાર વરસાદ બાદ નદીઓમાં આવેલા પૂરને લઈને અહીંયાના વોકળાનું પાણી અને તેમનું લેવલ ખૂબ જ વધી ગયું હતું અને આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે આ જમીન ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચ કરી જમીનને પુનઃસ્થાપિત કરે છે, પરંતુ ઘોડાપૂરના કારણે આ જમીન પુનઃ ધોવાઈ જાય છે. અહીંયાના ખેડૂતોએ આ વોકળા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતા નુકસાન થાય છે તે અટકાવવા માટે તંત્રને રજૂઆત કરી છે. ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે, એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે. ત્યાં આ વોકળો છે, વોકળાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો વોકળો એવો કંઈક વોકળાનું નામ છે. લગભગ મોજીરા ખાખીજરિયાથી આ વોકળો આવે છે અને વેણુ ડેમમાં આ વોકળો ભળી જાય છે. એ વોકળો અહીં પૂગતા પૂગતા એવડું મોટું, એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લઈએ છે કે જેને હિસાબે એનો પાણીનો મારો થાય છે. એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન સી ધોવાય છે. દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે અને દર વર્ષે એનું ધોવાણ થાય છે. એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે. આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે.